ગુજરાતી સાહિત્ય. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરીશું કે જે ક્લાસ 3ની આવનારી એક્ઝામ તલાટી સચિવાલય જુનિયર ક્લાસની એક્ઝામમાં આ ટોપિકની બહારથી ક્લાસ 3માં કંઈ જ પૂછાતું નથી. આટલા ટોપિક જો મિત્રો તમે ગુજરાતી સાહિત્યમાં કરી લીધું તો સમજો તમારું ગુજરાતી સાહિત્યનો સિલેબસ આખો કવર થઈ ગયો. તો મિત્રો, ચલો આપણે જોઈએ કે એવા ગુજરાતી સાહિત્યના કયા ટોપિક છે જે આપણે આવનારી બિન સચિવાલય તલાટી જુનિયર ક્લાર્ક જે એક્ઝામમાં મદદરૂપ થાય. અને ગુજરાતી સાહિત્ય તમને મિત્રો ખબર જ છે કે 15-20 માર્ક્સનું ગુજરાતી સાહિત્યમાંથી પૂછાતું હોય છે. તો મિત્રો, ગુજરાતી સાહિત્યને આપણે ઇગ્નોર કરી શકાય તેમ નથી. તો મિત્રો, આપણે ગુજરાતી સાહિત્યના બધા એવા ખાસ ટોપિકની ચર્ચા આપણે આજે કરીશું. તો ચલો મિત્રો, જોઈએ આપણે કેવા ગુજરાતી સાહિત્યના એવા કયા ટોપિક છે જેની આપણે કરવા જરૂરી છે. તો મિત્રો, તમારી સ્ક્રીન ઉપર જે આ જોઈ રહ્યા છો, તમે આ ટોપિક, આ 13 ટોપિક છે જે ગુજરાતી સાહિત્યમાં વારંવાર પૂછાતા હોય છે અને આમાંથી જ ગુજરાતી સાહિત્યનું પેપર નીકળતું હોય છે. આ ટોપિકની બહારથી ગુજરાતી સાહિત્યમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી. જે ચાહે ગુજરાત સરકાર દ્વારા લેવાતી જીપીએસસીની એક્ઝામ હોય, ક્લાસ 1-2ની એક્ઝામ હોય, કે પછી ગુજરાત ક્લાસ 3ની હોય, સચિવાલય જુનિયર ક્લાર્ક તલાટી જે આવનારી એક્ઝામ છે તેમાં ખાસ ઉપયોગી તમારી એક્ઝામ માટે થઈ શકે છે. તો મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ લો જેથી તમને તૈયારી વખતે ખૂબ જરૂર પડશે. અને આ ટોપિક જ, આ ટોપિકની બહારથી ગુજરાતી સાહિત્યમાં કંઈ જ પૂછાતું નથી. જો મિત્રો તમારે ગુજરાતી સાહિત્યમાં સારો સ્કોર કરવો હોય તો આ ટોપિક કરવા જરૂરી છે. એટલે આ ટોપિકની બહારથી કંઈ જ ગુજરાતી સાહિત્યમાં પૂછાતું નહીં. તો ચલો મિત્રો, જોઈએ ગુજરાતી સાહિત્યના કયા ટોપિક છે. તો મિત્રો, જો પહેલાં જોઈ શકો છો કવિનું નામ, કવિનું નામ પૂછાય છે, કવિનું ઉપનામ પૂછાય છે. ખાસ કરીને મતલબ અત્યારે કવિનું, અત્યારે હાલ કોમ્પિટિશન વધી જાય તો લોકો કવિનું ઉપનામ જ પૂછતા હોય છે. તો મિત્રો, તમારે કવિનું ઉપનામ એક ખાસ આઈએમબી રાખવું, કેમ કે એ જ પૂછાતું હોય છે વધારે. નામ તો બધાને ખબર છે પણ એનું ઉપનામ, કવિનું પણ ઉપનામ પૂછાતું હોય છે. હવે કવિનું જન્મ સ્થળ, કવિનો જન્મ ક્યાં થયો હતો, કવિનું પ્રદાન, કવિનું કયા કયા ક્ષેત્રમાં જે જે પ્રદાન રહેલું છે એ તમારે કરવાનું છે. પછી કવિનું જીવન પરિચય, મતલબ કવિનું કેવી રીતે જીવન વિતાવ્યું એ છે તમારે જીવન પરિચયમાં આવશે. કવિની કૃતિઓ છે, અમરપત્રો છે, પછી કેટલાક કવિના સાહિત્ય એવોર્ડ છે, સમાચારપત્રો છે, સાહિત્યમાં સૌ પ્રથમ છે, પછી સાહિત્યની વિશિષ્ટતા છે, પછી સાહિત્યના પ્રકાર છે, સાહિત્ય સંસ્થાઓ છે. તો મિત્રો, આ 13 ટોપિક ગુજરાતી સાહિત્યમાં ખૂબ આઈએમબી છે. તો મિત્રો, તમારે આ 13 ટોપિકને જરૂરથી કરવા જોઈએ. જો મિત્રો, આવી રીતે મેં મેઇન ટોપિક ગુજરાતી સાહિત્યમાં કાઢ્યા છે. એવી રીતે મતલબ આ મેઇન ટોપિક એટલે કે આ ગુજરાતી સાહિત્યમાં આ ટોપિકની બહારથી, મતલબ આ 13 ટોપિક છે, આ 13 ટોપિકની બહારથી ગુજરાતી સાહિત્યમાં કંઈ પૂછાવાનું નથી અને પૂછાશે પણ નહીં. તો મિત્રો, આ 13 ટોપિક જરૂરથી કરી દેજો. અને આવા જ ગુજરાતી સાહિત્યમાં જેવા મેઇન ટોપિક મેં 13 કાઢ્યા છે એવી રીતે બીજા સબ્જેક્ટના પણ હું વિડીયો બનાવીશ અને એ પ્રમાણે, એ ટોપિક પ્રમાણે જ તમારે તૈયારી કરવાની છે. જો મિત્રો, આવી રીતે તમે 1x1 તૈયારી કરશો તો તમારી પ્રિપેરેશન એક રાઇટ ડાયરેક્શનમાં થશે અને તમને કોઈ આમ ગોળ ગોળ ફરશો નહીં અને આમ મતલબ તમારે બીજે ક્યાંય મતલબ આમ તમને પ્રોબ્લેમ નહીં થાય કે ગુજરાતી સાહિત્યમાં શું કરવું. તો મિત્રો, તમે આમ 1x1 કરતા રહેશો તો તમારો ગુજરાતી સાહિત્યનો સિલેબસ પૂરો થઈ જશે અને બસ પછી તમારે રિવિઝન જ કરવાનું રહેશે. તો મિત્રો, આવી રીતે ગુજરાતી સાહિત્યના જેવા વિડીયો બના, એવી રીતે હું ગણિત રિઝનિંગનો પણ વિડીયો બનાવીશ, ઇંગ્લિશનો પણ બનાવીશ. તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ. જો મિત્રો અમારી ચેનલ ગમી હોય તો તમે તમારા જે ગવર્મેન્ટ તૈયારી એક્ઝામની, ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના સુધી જરૂરથી પહોંચાડજો, તમને ઘણું બધું શીખવા મળશે. ચલો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ.